આટલા ઘોર મહિલા વિરોધી નિવેદન બાદ પણ જે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે લજ્જિત થવાનું હતું એ થયા નથી દિલ્હીની સડકો પર સાડા સાતસો ખેડૂતો મરી ગયા એમણે બલિદાન આપ્યા એ બહેનોના મંગળ સૂત્રની કેમ ચિંતા ના કરી નરેન્દ્રભાઈ આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી પૂરી જવાબદારી સાથે કહું છું સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ભારતનું બંધારણ છે આ વખતે કંઈક જૂનું નવા જૂની કરવાના મૂળમાં લોકો છે જિગ્નેશભાઈ મેવાણી અત્યારે આપણી સાથે છે જામનગરમાં આ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોમાં ભાજપ સામે રોષ તો જોવા મળે છે પરંતુ કોંગ્રેસ તરફની તરફેણ જોઈએ એવી જોવા નથી મળતી એ તો બૂથ ખુલશે તારે ખબર પડશે ક્ષત્રિય સમાજ અને જે પણ માનવતાવાદી લોકો છે એ બધા જોઈ રહ્યા છે કે આટલા ઘોર મહિલા વિરોધી નિવેદન બાદ પણ જે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે લજ્જિત થવાનું હતું એ થયા નથી મારું તો એવું કહ્યું કે એની ટિકિટ કપાવી જોઈએ એટલું પૂરતું નથી છ વર્ષ માટે પુરુષોત્તમ રૂપાલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો ભાજપને તમામ રાજકીય પક્ષોમાં મેસેજ જાય કે આ પ્રમાણના મહિલા વિરોધી નિવેદન થઈ શકે નહીં અને ક્ષત્રિય સમાજના લોકો ગઈકાલે મારા વિધાનસભા વડગામમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ નથી ખુલવા દીધી અત્યારે બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોના પારણા કરાવીને આવ્યો જે લોકો ધરણા ઉપર અનસન ઉપર બેઠા હતા એટલે એકદમ ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે પ્રતિબદ્ધ છે જ્યાં સુધી ભાજપનો ગર્બો ગેર નહીં લાવે ત્યાં સુધી ગુજરાતનો ક્ષત્રિય સમાજ જંપીને બેસવાનો નથી એનો ઇલેક્ટોરલ પરિણામ મળશે મળશે ને મળશે બે હજાર સત્તરમાં વિધાનસભામાં કોંગ્રેસને એસી પ્લસ જેટલી બેઠકો મળી હતી બરાબર એ જ છતાં પણ ભાજપને છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની બેઠકો મળી હતી આ વખતે તો કોંગ્રેસ પાસે વિધાનસભામાં ચૌદ જેટલી બેઠકો છે જબરદસ્ત અંડર કરંટ છે આ વખતે લોકોમાં બેરોજગારી અને મોંઘવારીના કારણે ભયંકર ફ્રસ્ટ્રેટ છે એવું તમે દર વખતે કહો સ્પષ્ટપણે દેખાય છે તમે કોઈ પણ જગ્યાએ ફીડબેક લો તમે બનાસકાંઠામાં જાઓ પાટણમાં જાઓ આણંદમાં જાઓ વલસાડમાં જાવ ભરૂચમાં જાઓ જૂનાગઢમાં જાઓ અમરેલીમાં જાઓ આજે જામનગરની જનતામાં કોઈ પણ તમે જગ્યાએ જઈને લોકોને પૂછી લો આ વખતે કંઈક જૂનું નવા જૂની કરવાના મૂળમાં લોકો છે અને બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે લોકોને અપેક્ષા હતી કે નરેન્દ્રભાઈ ઓગણીસમાં વીસમાં એકવીસમાં બાવીસમાં કંઈક કરશે હવે એમની જોડેથી લોકોની અપેક્ષા નથી રહી હવે એમની સ્પીચ લોકોને બોરિંગ લાગી રહી છે એમની સભામાંથી ઉઠી રહ્યા છે એમના યુટ્યુબના વ્યૂઝ પર તમે જુઓ બધા ડાઉન થઈ રહ્યા છે એટલે લોકોને એ રિયલાઇઝ થઈ રહ્યું છે કે બેરોજગારીના મોંઘવારી જેવા પ્રાણ પ્રશ્નોને નાથવામાં નરેન્દ્ર મોદીને ભાજપની સરકાર કંઈ નહીં કરી શકે એ ચૂંટણી આવશે એટલે એમને મંગળસૂત્ર યાદ આવ્યું મંદિર મસ્જિદ યાદ આવ્યું દિલ્હીની સડકો પર સાડા સાતસો ખેડૂતો મરી ગયા એમણે બલિદાન આપ્યા એ બહેનોના મંગળસૂત્રની કેમ ચિંતા ના કરી નરેન્દ્રભાઈ કોરોનાની અંદર જે હજારો મજૂરો મરી ગયા એ ગરીબ બહેનોની તમે મંગળ સૂત્રની કેમ ચિંતા ના કરી કોરોના પછી જ 80 કરોડ જેટલા લોકોને અનાજ હજી સુધી પણ ચાલે છે મળેલી રાશનની યોજના છે એની તમે ક્રેડિટ લઈ રહ્યા છો અને પાછો વિશ્વગુરુ થવું છે 80 કરોડ લોકો ખરેખર તમારા સરકારી અનાજ ઉપર જીવતા હોય તો તમે ભૂખમરી ઇન્ડેક્સમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં આગળ જતા રહ્યા ભૂખમરીના સૂચાંકમાં ભારતના પરફોર્મન્સ કરતાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની પરિસ્થિતિ સારી છે આ પરિસ્થિતિ કરીને મૂકી દીધી છે નરેન્દ્રભાઈ તો હમણાં જ એમ કીધું છે કે બાબા સાહેબ ખુદ આવી જશે તો પણ બંધારણ ખતમ નહીં કરી શકે કારણ કે સરકાર માટે બંધારણ છે

એમના સલાહકાર બોલે નરેન્દ્ર મોદી ને દેશનું બંધારણ બદલવા માટે આયા છીએ એટલે આરએસએસ નો મારે ભાજપ નો માણસ જયારે બોલે ત્યારે લોકો સમજી જતા હોય છે કે બંધારણ બદલવાની બંધારણ ખતમ કરવા માંગે છે અને આપના માધ્યમથી સભામાં જવું જોઈએ છેલ્લી વાત કહું આરએસએસ ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી પૂરી જવાબદારી સાથે કહું છું સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ભારતનું બંધારણ છે આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી એ કોઈ યોજનાને સૌથી વધારે નફરત કરતા હોય તો ओबीसी આદિવાસીને દલિત સમાજની અનામત છે તો આ કા જીનિયસ મેવાણી તેજસ્વી દે BBC જામનગર